મારું નામ જોશી પ્રાર્થના મનીષભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં બીએડનો અભ્યાસ કરું છું, જેમાં બીએડના અભ્યાસક્રમ અંતર્ગત ટીએલએમ તૈયાર કરવાનું હોય છે, જે ટીએલએમ આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ. આ ચેતાકોષની રચના દર્શાવતું ટીએલએમ છે. આ ટીએલએમના હેતુઓ એ છે કે વિદ્યાર્થીઓ ચેતાકોષની જટિલ રચના સરળતાથી સમજી શકે અને ટીએલએમની મદદથી અધ્યયન અધ્યાપન કાર્ય સરળતાથી અને રસપ્રદ અને અસરકારક થઈ શકે. ચેતાકોષ એટલે કે ચેતાતંત્રનો એક ભાગ. આપણા શરીરમાં ઉર્મી વેગો અથવા તો વિદ્યુત આવેગોનું વહન જે તંત્ર દ્વારા થાય છે તે તંત્રને આપણે ચેતાતંત્ર કહીએ છીએ અને ચેતાતંત્રનો એક ભાગ જેને આપણે ચેતાકોષ કહીએ છીએ. તો આજે આપણે ચેતાકોષની રચના વિશે અભ્યાસ કરીએ. તો ચેતાકોષમાં વિવિધ ઘટકો આવેલા હોય છે, જેમાંનો પહેલો ઘટક છે શિખાતંતુઓ. શિખાતંતુઓનું કાર્ય એ છે, ચેતાકોષમાં શિખાતંતુઓનું કાર્ય એ છે કે જે ઉર્મી વેગોની મદદથી સંવેદના અનુભવી અને ઉર્મી વેગોને તે કોષકાય સુધી પહોંચાડે છે. આ ગુલાબી રંગનું દેખાતું કોષકાય છે. કોષકાયમાં વિવિધ કોષ અંગિકાઓ આવેલી હોય છે, જેમાં ગોલગીકાય, કણાભસૂત્ર વગેરે જેવી કોષ અંગિકાઓ આવેલી હોય છે. વચ્ચે કાળા રંગનું દેખાતું કોષ કેન્દ્ર છે. ત્યારબાદ કોષકાયમાંથી ઉર્મી વેગ હવે અક્ષતંતુ તરફ જાય છે. અક્ષતંતુ પર ઉર્મી વેગોનું વહન થઈ અક્ષની મારફતે તેઓ ચેતાંત સુધી પહોંચે છે. ચેતાંત એટલે કે ચેતાકોષનો અંત ભાગ, જેને આપણે ચેતાંત તરીકે ઓળખીએ છીએ. ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે જે અવકાશ રહેલો હોય તેને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. આવી જ રીતે એક ચેતાકોષ બીજા ચેતાકોષ સાથે ચેતોપાગમની મદદથી જોડાયેલો હોય છે. આવી રીતે ચેતાતંત્રમાં એક કરતાં વધુ ચેતાકોષો આવેલા હોય છે અને આ રીતે ચેતાકોષની મદદથી આપણે મગજ સુધી સંવેદનાઓ પહોંચે છે અને કોઈ પણ પરાવર્તિત ક્રિયા આપણા શરીર સુધી આપણે શરીર મારફતે કરી શકીએ છીએ. તો આ હતી ચેતાકોષની રચના. થેન્ક યુ.